એવું નિશાન કરે છે સારિકા કહે છે જો હું આ ગ્લાસમાં પાંચ લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે વિનય કહે છે હું વિચારું છું કે તે અહી સુધી પહોંચશે આથી નવી સપાટી સારિકા કહે છે અરે તે આ કેવી રીતે અનુમાન કર્યું શું તને લખોટીઓના ઘનફળ એટલે કે કદની જાણકારી હતી વિનય કહે છે મેં માત્ર અનુમાન જ લગાવ્યું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જશે તું લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેવી રીતે શોધીશ સારિકા કહે છે જુઓ દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચઢાવશે બરાબર કારણ કે તેઓ થોડીક જગ્યા રોકશે તે તેનું કદ એટલે કે ઘનફળ થયું ગણાય ચાલો હવે આગળ વધીએ માપક ગ્લાસ હવે આપણે અનુમાન કરીએ શું પાંચ રૂપિયાના દસ સિક્કાનું કદ દસ લખોટીઓ કરતાં વધુ હોય શકે ના પાંચ રૂપિયાના દસ સિક્કાનું કદ દસ લખોટી કરતાં વધુ ન હોય શકે ચાલો જાતે તપાસીએ બે કાચના ગ્લાસમાં સમાન પાણી નાખો હવે એક કાચના ગ્લાસમાં પાંચ રૂપિયાના દસ સિક્કા નાખો નીચેના માંથી નીચેનામાંથી ના કદ વિશે અનુમાન લગાવો એક દડો લગભગ છ લખોટીઓ જેટલું કદ ધરાવે છે બે એક રબર લગભગ એક લખોટી જેટલું કદ ધરાવે છે ઓછું કદ ધરાવે છે પાંચ એક બટાકુ લગભગ પાંચ લખોટીઓ જેટલું કદ ધરાવે છે હવે પાંત્રીસ લખોટીઓની મદદથી આપણે એક માપક ગ્લાસ બનાવીશું પાણીનો એક ગ્લાસ લઈશું તેમાં પાણીની સપાટી આગળ આ રીતે શૂન્ય નિશાની કરીશું ત્યારબાદ તેમાં પાંચ લખોટીઓ નાખીશું અને પાણીની સપાટી આગળ પાંચ એમ એવું નિશાન કરીશું અહીં એમ એટલે માર્બલ એટલે કે લખોટીઓ ફરીથી પાંચ લખોટિયો નાખીશું અને પાણીની સપાટી આગળ દસ એમ એમ નિશાન લગાવીશું આ જ રીતે પાંચ પાંચ લખોટીઓ નાખીને પંદર એમ વીસ એમ પચીસ એમ ત્રીસ એમ અને પાંત્રીસ એમ ના નિશાન લગાવીશું હવે દરેક વસ્તુને આપણે બનાવેલા માપક ગ્લાસમાં નાખીશું અને કરેલ અનુમાન ચકાસીશું ભિન્ન વસ્તુઓ વસ્તુઓ જેવી કે ખોખા પથ્થર વગેરે તે ગ્લાસમાં નાખીશું અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરીશું સારિકા કહે છે કે દિવાસળી નું ખોખું તરે છે હું તેનું કદ કેવી રીતે માપું વિનય કહે છે ચાલો આપણે તેમાં રેતી કે ખિલ્લીઓ નાખીએ અહીં બે ખાના આપ્યા છે જેમાંથી પહેલા ખાનામાં વસ્તુના નામ અને બીજા ખાનામાં તેનું કદ એટલે કે કેટલી લખોટીઓ બરાબર થાય છે તે લખીશું માપક ગ્લાસમાં બટાકો નાખતા પાણીની ઊંચાઈ શૂન્ય થી વધીને પાંચ એમ જેટલી થઈ તેનો મતલબ એમ થયો કે આપેલ બટાકાનું કદ પાંચ લખોટી જેટલું છે આવી જ રીતે પથ્થરનું કદ દસ થાય છે દડાનું કદ પાંચ લખોટી જેટલું થાય છે લીંબુ કદ ત્રણ લખોટી જેટલું થાય છે મોટા સફરજન કદ પંદર લખોટી જેટલું થાય છે

દસ મિલીટર તારીખ પાસે એક ઇન્જેકશન સિરિંજ હતી તેણે માપક શીશી બનાવવા માટે આ સિરિંજ ઉપયોગ કર્યો મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો તારીખ કહે છે ઇન્જેક્શન સિરીંજમાં એક વખત પાંચ મિલી પાણી ભર્યું બનાવવા માટે દસ મિલીલીટર માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો તેણે જોયું કે પાંચ રૂપિયાના નવ સિક્કા દસ મિલીલીટર પાણીને ઉપરની તરફ ખસેડે છે આપણે માપક શીશીનો ઉપયોગ કરી શોધીશું એ છ લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય સાત મિલીલીટર બી એક રૂપિયાના સોળ સિક્કાનું કદ કેટલું થાય અઢાર મિલીલીટર સી ચોવીસ લખોટીઓનું કદ એટલે કે ઘનફળ અઠ્યાવીસ મિલીલીટર થાય ડી એક રૂપિયાના બત્રીસ સિક્કાનું કદ કેટલું થાય છત્રીસ મિલીલીટર ઈ મૌલીએ પાંચ રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે જો ત્રીસ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો જો સાહીઠ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો ઉકેલ જો ત્રીસ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ આપણે માપક શીશીનો ઉપયોગ કરી શોધીશું એ કદ એટલે કે ઘનફળ કેટલું થાય સાત મિલીલીટર બી એક રૂપિયાના સોળ સિક્કાનું કદ કેટલું થાય અઢાર મિલીલીટર સી ચોવીસ લખોટીઓનું કદ એટલે કે ઘનફળ અઠ્યાવીસ મિલીલીટર થાય ડી એક રૂપિયાના બત્રીસ સિક્કાનું કદ કેટલું થાય છત્રીસ મિલીલીટર ઈ મૌલીએ પાંચ રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે જો ત્રીસ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો જો સાહીઠ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો ઉકેલ જો ત્રીસ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો દસ મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલવા માટે નવ સિક્કા નાખ્યા હોય તો ત્રીસ મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલવા કેટલા સિક્કા નાખ્યા હશે તે શોધવા માટે ને નવ વડે ગુણી મળતા જવાબ બસો સિત્તેર ને દસ થી ભાગતા સત્યાવીસ મળે છે આમ સત્યાવીસ સિક્કા નાખતા ત્રીસ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાશે જો સાહીઠ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો ઉકેલ દસ મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલાય છે ત્યારે નવ સિક્કા પાણીમાં નાખ્યા હોય છે તેથી સાઈઠ મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલાય ત્યારે કેટલા સિક્કા પાણીમાં નાખ્યા હશે તે શોધવા માટે સાઈઠ ને નવ વડે ગુણી મળતા જવાબ પાંચસો ચાલીસ ને દસ થી ભાગતા ચોપન મળે છે આમ ચોપન સિક્કા નાખવાથી પાણી સાઈઠ મિલીલીટર જેટલું ઉપરની તરફ ધકેલાયું હશે હવે સ્વપ્રયત્ન કરી જુઓ પહેલા અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુઓના કદ મિલીલીટરમાં શોધવા માટે તમારી માપ પક્ષીશીનો ઉપયોગ કરો અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લિટર પાણીને ઉપર તરફ ધકેલે છે તેમાં કેટલો સમય શકે આ એક સમઘન છે જેની પ્રત્યેક બાજુનું માપ એક સેન્ટીમીટર છે જુઓ ગણિત પુસ્તકની ઉંચાઈ કેટલા સમઘન આપણા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે અનુમાન લગાવતા આશરે પાંચસો સમઘન શ્યામ કહે છે ગણિત ગમત નું પુસ્તક સેન્ટીમીટર પહોળું એક આથી વીસ સમઘન તેની પહોળાઈ પર ગોઠવાઈ શકાશે શ્યામ કહે છે આથી કુલ એક સેન્ટીમીટરના પચીસ સમઘન ને વીસ સમઘન વડે ગુણતા પાંચસો સમઘન મળે આમ આશરે પાંચસો સમઘન ગણિત પુસ્તક પર ગોઠવાઈ શકે હવે જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે એક સેન્ટીમીટર નો એક સમઘન છે તેથી પાંચસો સમઘનના ના પાંચસો સેન્ટીમીટર થાય હવે મહાવરો કરીએ ઉદાહરણ ગણિત ગમતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો આ મંચનો કદ એ 1 સેન્ટીમીટર ના ખાલી જગ્યા સમઘન જેટલો થાય ઓકે એક ગણિત ગમતના પુસ્તક પર 500 સમઘન ગોઠવાય શકે તે 5 પુસ્તકો પર કેટલા સમઘન ગોઠવાય શકે તે માટે 500 ને 5 વડે ગુણતા 2500 મળે મંચ બનાવવા માટે ગણિત ગમતના પાંચ પુસ્તકો જરૂરી છે તેથી કદ ગણિત પુસ્તકો એટલે કે છે ઉદાહરણ આ વસ્તુઓના કદનો નો એક સેન્ટીમીટરના સમઘનમાં અંદાજ લગાવો એક દિવાસળીનું ખોખું આશરે એક સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું થાય

દિવાસળીના ખાલી જગ્યા ખોખાનો ઉપયોગ કર્યો ઉકેલ ઉપરના પહેલા સ્તર માટે દિવાસળીના ખોખા ચૌદ છે અને આવા ચાર સ્તર છે માટે કુલ દિવાસળીના ખોખા શોધવા માટે ચૌદ ને ચાર વડે ગુણતા છપ્પન મળે છે આમ તેણે સ્ટેજ બનાવવા માટે છપ્પન ખોખાનો ઉપયોગ કર્યો હશે ઉદાહરણ દિવાસળીના એક ખોખાનું કદ એ દસ સેન્ટીમીટરના સમઘન જેટલું છે તો આ મંચ એ ખાલી જગ્યા સેન્ટીમીટરના સમઘન જેટલું થાય ઉકેલ અહીં એક ખોખાનું કદ દસ સેન્ટીમીટરના સમઘન જેટલું છે તેથી છપ્પન ખોખાનું કદ શોધવા માટે છપ્પન ને દસ વડે ગુણતા પાંચસો મળે આમ આ મંચનું કદ એક સેન્ટીમીટરના પાંચસો સાહીઠ સમઘન જેટલું થાય ઉદાહરણ જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે ઉકેલ એક ખોખાની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે માટે છપ્પન ખોખાની લંબાઈ છપ્પન ને પાંચ વડે ગુણતા બસો મળે જો આ બધા એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ બસો એસી સેન્ટીમીટર ઉદાહરણ કદ આપણી ગણિત ગમત પુસ્તકનું કે તનુના સ્ટેજનું ઉકેલ ગણિત ગમત પુસ્તકનું કદ પાંચસો ઘન સેન્ટીમીટર છે અને તનુના મંચનું કદ

બે દિવાસળીના છપ્પન ખોખાનો ઉપયોગ કરી વિવિધ ઊંચાઈના મંચ બનાવી પૂર્ણ કરો દરેક કદ દિવાસળીના ખાલી જગ્યા ખોખા જેટલું થશે તેની ઊંચાઈ કેટલી તેની લંબાઈ કેટલી તેની પહોળાઈ કેટલી મંચ એક મંચ બે મંચ ત્રણ તમે બનાવેલા સ્ટેજ ના વાસ્તવિક ચિત્ર બનાવો મહાવરો કઈક આ રીતે ગોઠવ્યા તેણે આ બનાવવા માટે કેટલા ખોખાનો ઉપયોગ કર્યો તેનું દિવાસળીના ખોખામાં કદ કેટલું ઉકેલ અહીં ચિત્રમાં દિવાસળીના ખોખા ચાર સ્તરમાં છે પ્રથમ સ્તરનું કદ શોધવા માટે તેના ખોખાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડે પ્રથમ સ્તરમાં ખોખાની સંખ્યા ચાર લંબાઈમાં ચાર પહોળાઈમાં અને એક ઊંચાઈમાં છે ચાર ચાર અને એક ને ગુણતા સોળ ખોખા મળે આ જ રીતે બીજા સ્તરનું કદ શોધવા માટે લંબાઈમાં ત્રણ

હવે ચિત્રનું કદ ખોખામાં શોધવા માટે પ્રથમ દ્વિતીય ત્રીજા અને ચોથા સ્તરના ખોખાના કદનો સરવાળો કરતાં ત્રીસ મળે છે આમ દિવાસળીના ખોખાનું કદ ત્રીસ ખોખા છે સ્વપ્રયત્ન કરો દિવાસળીના ખાલી ખોખા એકઠા કરી તેને કંઈક અલગ રીતે ગોઠવો તેનું વાસ્તવિક ચિત્ર બનાવો કાગળનો સમઘન બનાવો આનંદ અને તેના મિત્રો કાગળમાંથી સમઘન બનાવે છે તેઓએ બાજુનું માપ ઓગણીસ પોઇન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવો ચોરસ કાગળની સીટમાંથી કાપ્યો તેઓએ આવા છ ચોરસ કાપ્યા અહીં આપેલી તસવીરોને અનુસરી આપણો સમઘન બનાવીએ એક આ પ્રકારની રેખાઓ બનાવવા માટે કાગળને ચાર સરખા ભાગમાં આ રીતે વાળીશું બે ઉપર ડાબી બાજુના ખૂણાને અને તેની સામેના ખૂણાને આ રીતે વાળીશું ત્રણ અહીં ઉપર તથા નીચેની ધારોને આ રીતે વાળીશું કે જેથી તે મધ્ય રેખાને મળે ચાર હવે ખૂણા પી ને વાળીશું આથી કાગળ કંઈક આ રીતે દેખાશે પાંચ આજ રીતે ખોણા ક્યુ ને વાળીશું સાત ખૂણા ક્યુ માટે પણ આજ રીતે કરીશું કાગળ કઈક આ રીતે દેખાશે આઠ કાગળ ને ફેરવીશું અને તેને આ રીતે વાળીશું કે જેથી રેખાઓ કંઈક આવી દેખાય નવ દરેક વિદ્યાર્થી આ રીતે એક ટુકડો બનાવશે છ વિદ્યાર્થીઓ આ છ ટુકડાઓને એકની અંદર એક નાખીને આ રીતે કાગળનો સમઘન બનાવશે સ્વપ્રયત્ન તમારો સમઘન કેટલો મોટો છે એક એ તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી છે બી તેના પર એક સેન્ટીમીટરના કેટલા સમઘન ગોઠવી શકાય લંબાઈ પહોળાઈ ઊંચાઈ થિમ્પુ કહે છે કાગળના સમઘન જેટલો મોટો મંચ બનાવવા માટે એક સેન્ટીમીટરના કેટલા સમઘનની જરૂર પડે સી થિમ્પુના પ્રશ્નનો ઉત્તર આપો ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે મારે એક સેન્ટીમીટરના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડશે કાગળનો પૂરો સમઘન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડશે ડી આથી એક સેન્ટીમીટરના કુલ સમઘન બરાબર કેટલા ઈ કાગળના સમઘનનું કદ એ એક સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું છે બે આનંદે એક મોટો સમઘન બનાવ્યો કે જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમઘનની બાજુની લંબાઈ કરતાં બમણી હતી ત્રણ તમારા કાગળના કેટલા સમઘન તેમાં ગોઠવાઈ શકશે તમારા વર્ગમાં બનાવેલા તમામ સમઘન એકઠા કરીને મોટો સમઘન બનાવવાની કોશિશ કરો સમઘનને ગોઠવો ગણેશ અને ડીંગા એક સેન્ટીમીટરના ના ચાર હજાર ઘન એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે આ બધા ઘનને એક શાળામાં મોકલવાના છે તેઓને ગોઠવવા માટે ત્રણ જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે ખોખા એ ની લંબાઈ વીસ સેન્ટીમીટર પહોળાઈ દસ સેન્ટીમીટર અને ઊંચાઈ છ સેન્ટીમીટર છે ખોખા બી ની લંબાઈ અગિયાર સેન્ટીમીટર પહોળાઈ અગિયાર સેન્ટીમીટર અને ઊંચાઈ દસ સેન્ટીમીટર છે ખોખા સીની લંબાઈ પંદર સેન્ટીમીટર પહોળાઈ નવ સેન્ટીમીટર અને ઊંચાઈ દસ સેન્ટીમીટર છે ગણેશ કહે છે શું આપણે ચાર હજાર ઘનને આ ત્રણ ખોખામાં ગોઠવી શકીશું મને લાગે છે કે આપણે એક વધુ ખોખાની જરૂર પડશે ડીંગા કહે છે હું વિચારું છું આ બધા ચાર હજાર ઘરને ગોઠવવા માટે ત્રણ ખોખાઓ પૂરતા છે તમારું અનુમાન શું છે કોણ સાચું છે સમઘનને ખોખામાં ગોઠવતા પહેલા ગણેશ અને ડીંગા તેમના અનુમાન કેવી રીતે ચકાસશે ચાલો જોઈએ સમઘનને ખોખામાં ગોઠવતા પહેલા ગણેશ અને ડીંગા તેમના અનુમાન ગણતરી કરીને ચકાસશે ખો એ જુઓ પ્રથમ સ્તરમાં આપણે વીસ ને દસ વડે ગુણતા બસો મળે છે પ્રથમ સ્તરના બસો ઘન ગોઠવી શકીએ અને આવા છ સ્તર ગોઠવી શકીએ આથી ખોખા એ માં બસો ને છ વડે ગુણતા બારસો મળે છે આમ ખોખા એ માં કુલ બારસો ઘન ગોઠવી શકાય ગણેશની રીતનો ઉપયોગ કરીને લખો ખોખા બી માં એક સેન્ટીમીટરના કેટલા સમઘન ગોઠવી શકાય ખોખા બી માં પ્રથમ સ્તરમાં માં અગિયાર ને અગિયાર વડે ગુણતા એકસો એકવીસ મળે છે પ્રથમ સ્તરમાં માં એકસો એકવીસ ઘન ગોઠવી શકીએ અને આવા દસ સ્તર ગોઠવી શકીએ છીએ આથી ખોખા બી માં એકસો ને દસ વડે ગુણતા એક હજાર બસો દસ મળે છે આમ ખોખા બી માં એક સેન્ટીમીટર ના એક હજાર બસો દસ સમઘન ગોઠવી શકાય ખોખા સી માં એક સેન્ટીમીટર ના કેટલા સમઘન ગોઠવી શકાય ખોખા સી માં પ્રથમ સ્તર માં પંદર ને નવ વડે ગુણતા એકસો પાંત્રીસ મળે છે પ્રથમ સ્તર માં એકસો પાંત્રીસ સમઘન ગોઠવી શકાય આવા કુલ દસ સ્તર તેથી ખોખા ને વડે એક હજાર ત્રણસો પચાસ સમઘન ગોઠવી શકાય આમ બધા મળીને ત્રણે ખોખામાં કુલ એક સેન્ટીમીટર ના ત્રણ હજાર સાતસો સાહીઠ સમઘન ગોઠવી શકાય કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકઠા કરો તમે ચૌદ સેન્ટીમીટર ગુણ્યા નવ સેન્ટીમીટર ના માપનો જાડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો પાઇપ એક બનાવવા માટે પોસ્ટકાર્ડને તેની પહોળાઈ પરથી વાળો બંને છેડાને સેલોટેપથી આ રીતે જોડીશું બીજો પોસ્ટકાર્ડ લઈને તેને લંબાઈ પરથી વાળીશું તેને પાઇપ બે કહીશું બંને છેડા ને વધારે રેતી ભરી શકીશું ચાલો ચકાસીએ આ બંને પાઇપને એક પ્લેટ પર ગોઠવીશું હવે રેતી ભરીને આ બંને પાઇપમાં નાખીશું હવે પાઇપ લઈ ચકાસણી કરતાં માલુમ થાય છે કે પાઇપ 2 માં વધુ રેતી સમાય છે આમ આપણો અનુમાન સાચું છે હવે અહીં બતાવેલ અન્ય પાઇપો માટે પણ અન્ય ક્રિયા તમે જાતે કરો અને ચકાસો ત્રિકોણાકાર પાઇપ ત્રણ બનાવવા માટે પોસ્ટકાર્ડ પર બે રેખાઓ દોરો પોસ્ટકાર્ડની રેખા પરથી આ રીતે વાળીશું બંને છેડાને ટેપ વડે જોડીશું હવે ચોરસ પાઇપ ચાર બનાવવા માટે આ રીતે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ત્રણ રેખાઓ દોરીશું અને તેને આ રીતે જોડીને પાઇપ ચાર બનાવીશું કઈ પાઇપ વધુ રેતી ભરી શકાય તે શોધો આ કઈ પાઇપ કદ સૌથી વધુ છે પાઇપ ચાર માં રેતી વધુ ભરાશે અને પાઇપ ચાર નું કદ દિવસ માટેનો સામાન બાંધવાનો છે અને તે હળવું રાખવાનું છે તેઓ એવી વસ્તુઓ લેવાની છે કે જે વધારે જગ્યા ન રોકતી હોય આથી તેઓ એવી વસ્તુઓ શોધશે કે જે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય અંતમાં તો તેઓ જ્યારે પર્વત પર ચડી રહ્યા હોય ત્યારે તેમનો સામાન તેઓએ જ ઉંચકવાનો છે વજન હળવું કરવા માટે તેઓએ ટામેટા તથા ડુંગળીને પણ સૂકવી નાખ્યા જ્યારે તેમની અંદરનું પાણી સુકાઈ ગયું ત્યારે એક કિલોગ્રામ ડુંગળી અને ટામેટા સો ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા એક દિવસના ભોજન માટે દરેક વ્યક્તિની જરૂરી ખોરાકની યાદી આ મુજબ છે ચોખા સો ગ્રામ લોટ સો ગ્રામ કઠોળ દાળ ચોખાને લોટના વજનના એક તૃતીયાંશ ગણા તેલ પચાસ ગ્રામ ખાંડ પચાસ ગ્રામ દૂધનો પાવડર ચાલીસ ગ્રામ ચા કાંજી અને ગરમ પીણા માટે ચા લગભગ દસ ગ્રામ દલિયા ગ્રામ નાસ્તા માટે મીઠું પાંચ ટામેટા દસ ગ્રામ છ દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે ચોખા અને લોટ કેટલા ગ્રામ કઠોળ અને દાળ કેટલા ગ્રામ સૂકી ડુંગળી કેટલા ગ્રામ એક દિવસ માટે દરેક વિદ્યાર્થીને ચોખા સો ગ્રામ અને લોટ સો ગ્રામ જરૂર પડે છે આપણે છ દિવસ માટેનો ચોખા અને લોટ કેટલો લેવો પડશે તે માટે સો ગ્રામ ચોખા અને સો ગ્રામ લોટ બંનેને છ વડે ગુણતા છસો ગ્રામ મળશે આમ છ દિવસ માટે દરેક વિદ્યાર્થીને ચોખા છસો ગ્રામ અને લોટ પણ છસો ગ્રામ જરૂર પડશે કઠોળનું પ્રમાણ ચોખાની લોટના એક તૃતીયાંશ ગણા ભાગનું છે તે શોધવા માટે એક તૃતીયાંશ ને છસો વત્તા છસો એટલે કે બારસો વડે ભાગતા ચારસો ગ્રામ થાય આમ છ દિવસ માટે દરેક વિદ્યાર્થીને કઠોળ ચારસો ગ્રામ જોઈશે સૂકી ડુંગળી એક દિવસમાં દસ ગ્રામની જરૂર પડે છે છ દિવસ માટે કેટલી જોઈએ તે શોધવા માટે ને છ વડે ગુણતા સાઈઠ મળે આમ છ દિવસ માટે દરેક વિદ્યાર્થીને સાહીઠ ગ્રામ સૂકી ડુંગળી જોઈએ છ દિવસ સુધી દસ લોકો માટે કેટલા તાજા ટામેટાંને સુકવવા પડશે એક દિવસ માટે એક વિદ્યાર્થીને દસ ગ્રામ સુકાયેલા ટામેટાની જરૂર પડે છે તો દસ વિદ્યાર્થી માટે એક દિવસમાં કેટલા ટામેટાની જરૂર પડશે તે શોધવા માટે દસ ને દસ વડે ગુણતા સો ગ્રામ મળે છે દસ વિદ્યાર્થીને એક દિવસમાં સો ગ્રામ સુકાયેલા ટામેટાની જરૂર પડશે છ દિવસમાં કુલ કેટલા સુકાયેલા ટામેટાની જરૂર પડશે તે શોધવા માટે

છસો ગ્રામ સુકાયેલા ટામેટા મેળવવા માટે છ હજાર ગ્રામ એટલે કે છ કિલોગ્રામ ટામેટા પડે દરેક વિદ્યાર્થીની બેગમાં દિવસ માટે ખોરાકનું વજન કેટલું હશે દરેક વિદ્યાર્થીની બેગમાં છ દિવસ માટેની વસ્તુનું વજન આ પ્રમાણે હશે ચોખા અને લોટનું વજન બારસો ગ્રામ થશે કઠોળ દાળનું વજન ચારસો ગ્રામ થશે તેલનું વજન ત્રણસો ગ્રામ થશે ખાંડનું વજન ત્રણસો ગ્રામ થશે દૂધના પાવડરનું વજન બસો ચાલીસ ગ્રામ થશે ચાનું વજન સાહીઠ ગ્રામ થશે દલિયાનું વજન બસો ચાલીસ ગ્રામ થશે મીઠાનું વજન ત્રીસ ગ્રામ થશે સૂકી ડુંગળીનું વજન સાહીઠ ગ્રામ થશે સૂકા ટામેટાનું વજન

એક માણસ હાથીને કહે છે તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણી છો શું તમે તમારા વજન વિશે અનુમાન કરી શકો છો હાથી કહે છે ના હું તે નથી મારું વજન તો માત્ર પાંચ હજાર કિલોગ્રામ છે પણ પૃથ્વી પરનું સૌથી વજનદાર પ્રાણી બ્લુ વેલ છે તેનું વજન મારા કરતાં લગભગ પાંત્રીસ ગણું વધારે છે

5000 હજાર કિલોગ્રામ વજન ત્રીસ કિલોગ્રામ છે કેટલા બાળકોનું વજન પાંચ હજાર કિલોગ્રામ જેટલું થાય તે માટે આપણે પાંચ હજાર ને ત્રીસ વડે ભાગવા પડે પાંચ હજાર ને ત્રીસ વડે ભાગતા

જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તે તેને ગણતો નથી તે માત્ર તેનું વજન કરે છે શાહિદ કહે છે બોલવું વધુ આસાન છે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે તમે મને થેલીનું વજન કહો અને હું તમને તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું અહીં પાંચ રૂપિયા બે રૂપિયા અને એક રૂપિયાના સિક્કા આપેલા છે શું તમે આ સિક્કાઓને હાથમાં લઈને કહી શકો કે કયો સિક્કો સૌથી વજનદાર છે હા પાંચ રૂપિયાનો સિક્કો સૌથી વજનદાર છે મૌલિક કહે છે મારા પાંચ રૂપિયાના થેલાનું વજન નવ કિલોગ્રામ છે તો તેમાં કેટલા સિક્કા હશે શાહિદ કહે છે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ આથી નવ કિલોગ્રામ બરાબર નવ હજાર ગ્રામ થાય જો એક સિક્કાનું વજન નવ ગ્રામ હોય તો થેલાનું વજન 9000 ગ્રામ હોવાથી ઉદાહરણ પાંચ રૂપિયાના સિક્કા વાળી થેરીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે જો તેનું વજન અઢાર કિલોગ્રામ હોય તો બી ચોપન કિલોગ્રામ હોય તો સી પિસ્તાળીસો ગ્રામ હોય તો ડી બે કિલોગ્રામ અને અઢીસો ગ્રામ હોય તો ઈ એક કિલોગ્રામ અને એકસો પચીસ ગ્રામ હોય તો ઉકેલ એ અઢાર કિલોગ્રામ હોય તો અઢાર કિલોગ્રામ એટલે અઢાર હજાર ગ્રામ એક સિક્કાનું વજન નવ ગ્રામ છે તેથી થેલીનું વજન અઢાર હજાર ગ્રામ હોય તો સિક્કાની સંખ્યા મેળવવા માટે અઢાર હજાર ને નવ વડે ભાગતા બે હજાર મળે તેથી અઢાર કિલોગ્રામ થેલીમાં પાંચ રૂપિયાવાળા વાળા બે હજાર સિક્કા હશે બી ચોપન કિલોગ્રામ હોય તો ચોપન કિલોગ્રામ બરાબર ચોપન હજાર ગ્રામ એક સિક્કાનું વજન નવ ગ્રામ છે તેથી થેલીમાં રહેલા સિક્કાની સંખ્યા શોધવા માટે ચોપન હજાર છે સી પિસ્તાળીસો ગ્રામ હોય તો નવ ગ્રામ વજનનો એક સિક્કો તો પિસ્તાળીસો ગ્રામમાં કેટલા સિક્કા હોય તે શોધવા માટે પિસ્તાળીસો ને નવ વડે ભાગતા

एक सिक्का વજન वजन ગ્રામ તેથી થેલીમાં રહેલા સિક્કાઓની સંખ્યા શોધવા માટે બે હજાર બસો પચાસ ને નવ વડે ભાગતા અઢીસો મળે છે બે કિલો અઢીસો ગ્રામ વાળી થેલીમાં પાંચ રૂપિયા વાળા સિક્કાઓની સંખ્યા અઢીસો હશે ઈ એક કિલો અને એકસો ગ્રામ હોય તો એક કિલો એકસો ગ્રામ એટલે અગિયારસો ગ્રામ નવ ગ્રામ વજનનો એક સિક્કો તો અગિયારસો પચીસ ગ્રામ વજન ના કેટલા સિક્કા હોય તે શોધવા માટે અગિયારસો પચીસ ને પાંચ રૂપિયા વાળા સિક્કાઓની સંખ્યા એકસો પચીસ હશે બે હજાર બસો પચાસ ગ્રામને બે કિલો અને અઢીસો ગ્રામ લખી શકાય સમજાવું શા માટે હા બે હજાર બસો પચાસ એટલે બે હજાર ગ્રામ વત્તા અઢીસો ગ્રામ આપણે જાણીએ છીએ કે સો ગ્રામ ગ્રામ એટલે એટલે એક કિલોગ્રામ કિલોગ્રામ થાય થાય માટે બે બે હજાર આમ બે હજાર ગ્રામ વત્તા અઢીસો ગ્રામ બરાબર બે કિલો અને અઢીસો ગ્રામ થાય બે હજાર બસો પચાસ ને હજાર વડે ભાગતા ભાગફળ બે અને શ્રેષ્ઠ અઢીસો મળે છે તેથી તેને બે કિલોગ્રામ અને અઢીસો ગ્રામ લખી શકાય ઉદાહરણ બે રૂપિયાના સિક્કાનું વજન છ ગ્રામ છે તો બે રૂપિયાના સિક્કા વાળી થેલીનું વજન કેટલું થાય જો તેમાં એ બે હજાર બસો સિક્કા હોય તો ખાલી જગ્યા કિલો ખાલી જગ્યા ગ્રામ બી ત્રણ હજાર સિક્કા હોય તો ખાલી જગ્યા કિલો ગ્રામ ઉકેલ એ એક સિક્કાનું વજન છ ગ્રામ હોય તો બે હજાર બસો સિક્કા વજન શોધવા માટે બે હજાર બસો ને છ વડે ગુણતા તેર હજાર બસો ગ્રામ મળે તેર હજાર બસો એટલે બસો ગ્રામ તેર હજાર ગ્રામ એટલે તેર કિલોગ્રામ આમ તેર હજાર બસો ગ્રામ એટલે તેર કિલોગ્રામ અને બસો ગ્રામ થાય આમ બે હજાર બસો સિક્કા વજન

જો એક રૂપિયા ના સો સિક્કા વજન ચારસો પંચ્યાસી ગ્રામ હોય તો દસ હજાર સિક્કા નું વજન તેથી દસ હજાર સિક્કા નું વજન શોધવા માટે દસ હજાર ને ચારસો પંચ્યાસી વડે ગુણી સો વડે ભાગતા અડતાલીસ ગ્રામ મળે આમ અડતાલીસ ગ્રામ એટલે

બે હજાર ગ્રામ વત્તા અઢીસો ગ્રામ આપણે જાણીએ છીએ કે સો ગ્રામ એટલે એક કિલોગ્રામ થાય માટે બે હજાર બે કિલો અને અઢીસો ગ્રામ થાય બે હજાર બસો પચાસ ને હજાર વડે ભાગતા ભાગફળ બે અને શેષ અઢીસો મળે છે તેથી તેને બે કિલોગ્રામ અને અઢીસો ગ્રામ લખી શકાય ઉદાહરણ બે રૂપિયાના સિક્કાનું વજન છ ગ્રામ છે તો બે રૂપિયાના સિક્કા થેલીનું વજન કેટલું થાય જો તેમાં એ બે હજાર સિક્કા હોય તો ખાલી જગ્યા કિલો ખાલી જગ્યા ગ્રામ બી ત્રણ હજાર સિક્કા હોય તો ખાલી જગ્યા કિલો ગ્રામ ઉકેલ એ એક સિક્કાનું વજન છ ગ્રામ હોય તો બે હજાર બસો સિક્કાનું વજન શોધવા માટે

તો ત્રણ હજાર સિક્કા નું વજન શોધવા માટે ત્રણ હજાર ને છ ગુણતા અઢાર હજાર ગ્રામ મળે એક હજાર ગ્રામ એટલે અઢાર કિલોગ્રામ મળે આમ સિક્કાનું વજન કિલોગ્રામ થાય ઉદાહરણ જો એક રૂપિયાના સો સિક્કા નું વજન ચારસો પંચ્યાસી ગ્રામ હોય તો દસ હજાર સિક્કાનું વજન કેટલું થાય ખાલી જગ્યા કિલોગ્રામ ખાલી જગ્યાલીસ હજાર પાંચસો ગ્રામ એટલે અડતાલીસ હજાર ગ્રામ બતા પાંચસો ગ્રામ અડતાલીસ હજાર ગ્રામ એટલે અડતાલીસ કિલોગ્રામ માટે અડતાલીસ હજાર પાંચસો તમારી આંખો બંધ કરીને તમે કહી શકો કે શું વજનદાર છે સો રૂપિયાની નોટ કે પચાસ રૂપિયાની નોટ આ કહેવું મુશ્કેલ છે પરંતુ શાહિર કે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અન્ય લોકો કરતા ઘણી સારી છે એકવાર શાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે તેણે મેનેજરને તે તપાસવા માટે કહ્યું અન્ય લોકોએ પણ તે જોયું પરંતુ તેમાં તેમને કોઈ તકલીફ જણાઈ નહીં તેણે તે તપાસવા આગ્રહ કર્યો આથી તેનું વજન કરવા માટે

જે લોકો જોઈ શકતા નથી તેઓ નોટને અડીને તથા સ્પર્શથી ઓળખી શકે છે નોટ પરના અમુક આકારો જેવા ત્રિકોણ ચોરસ ગોળ લંબચોરસ તેમને નોટ ઓળખવામાં મદદ કરે છે ઉદાહરણ સો રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ ઉકેલ સો રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા નીચેની બાબતો પર ધ્યાન રાખીશું નોટનો આકાર કદ પ્રિન્ટિંગ સ્ટાઇલ કાગળની ગુણવત્તા વોટરમાર્ક એટલે કે ચળકતી દોરી જેવી ઊભી લીટી ખૂણામાં લખેલા નંબરો નોટને આ રીતે આડી કરતા જે તે રૂપિયાનો સંકેત લખેલ દેખાય છે ગવર્નરની સહી જે તે રૂપિયાની પાછળ પંદર જુદી જુદી ભાષામાં લખેલું લખાણ વગેરે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર